સુરેન્દ્રનગર શહેરમાં સંયુક્ત નગરપાલિકા દ્વારા તાજેતરમાં ટુ વે રોડ બનાવવામાં આવ્યો હતો, જેમાંથી સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તે હેતુથી શહેરમાં હેન્ડલૂમ ચોકથી ટાવર સુધી રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી સીસવાનો હેન્ડપંપ હટાવવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. શહેરના મેઇન રસ્તા ઉપર ટુ વે રોડની વચ્ચે પાણી સીસવાની ડંકી તો આવી ગઈ છે, પણ લોકો તેમાંથી હસી રહ્યા છે. કારણ કે તેમાં પાણી તો આવે છે, પરંતુ ત્યાં સુધી રોડ ઉપર પાણી ભરવા જવું કેમ? અને જો રોડ ઉપર પાણી જતા હોય, ભરતા હોય અને તેમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? હેન્ડપંપ ચોપીસ બની ગયો છે અને હવે પાણી ભરવું કેમ? એ પણ મહિલાઓમાં રોષ ભેરાયો છે. એક પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે જ્યારે રાત્રિના સમયે વાહન ચાલકો ડંકી ન દેખાય અને મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશભાઈ કોઠા દ્વારા નગરપાલિકામાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને તાકીદે ડંકી હટાવવા માંગ કરી હતી. અહેવાલ મહેશ ઉતરિયા દ્વારા. સુરેન્દ્રનગર મુખ્ય રસ્તા ટાવરથી જ્યુસિકા સુધીના વેપારીઓ દ્વારા અમારી ટીમને ફરિયાદ મળી હતી કે અહીંયા મુખ્ય રસ્તા ઉપર ડંકી છે, ટ્રાફિકને ખૂબ સમસ્યા થાય છે, અકસ્માત સર્જાય છે. નગરપાલિકાને 23/9 કોઈ પગલાં લેવામાં આવશે, જેની અમે સ્પષ્ટ નગરપાલિકાના નિર્ભર તંત્રને જાણ કરીએ છીએ.